સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો યાત્રામાં જોડાયા. શિવજીની પાલખી યાત્રામાં નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર. શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સોમનાથ પરિસરમાં પાલખી યાત્રા નીકળતી હોય છે, પરંતુ બ્રહ્મ સમાજ દ્વારા મંદિરના સ્થાપના દિવસને પ્રભાસ નગરમાં સોમનાથ પાલખી યાત્રા યોજી હર હર મહાદેવના નારાથી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું. શિવજીની પાલખી યાત્રાનું નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, મંડળરા, ગીર સોમનાથ. સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન જાની, તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણથી આજરોજ વૈશાખ શુક્લ પંચમી 74મો દેવાદિદેવ મહાદેવનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. આજથી 74 વર્ષ પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ અહીંયા સોમનાથજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરેલો. આજે એમને 74મો પાટોત્સવ છે. આ નિમિત્તે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પારંપરિક પાલખી યાત્રાનું આયોજન કરે છે અને આજે પણ વૈશાખ શુક્લ પંચમી 12 મે 2024 આ આયોજન પાલખીનું કરેલ છે અને સોમનાથ દાદા નગરચર્યામાં નીકળશે. અત્યારે બસ પ્રારંભ થવા જઈ રહ્યો છે. સોમપુરા બ્રાહ્મણ સમાજને આ લહાવો મળ્યો છે. સમગ્ર વેરાવળ પાટણના જ્ઞાતિજનોના આગેવાનો, જ્ઞાતિજનો, સમસ્ત હિન્દુ પરિવાર, સનાતન ધર્મના સનાતનીઓ આ પાલખી યાત્રામાં જોડાશે. સોમનાથ દાદા નગરચર્યા કરી અને સાંજના પાછા પ્રાચીન સોમનાથ મંદિરના પટાંગણમાં એમનું સમાપન થશે. આ ભવ્યાતિભવ્ય આયોજન આજે થઈ રહ્યું છે અને સોમનાથ દાદાની અસીમ કૃપા છે જેથી કરીને આવા આયોજન થઈ શકે છે અને ખાસ કરીને સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત ઉપર સોમનાથ બાપાની અસીમ કૃપા છે એના એક પુરાવાઓ છે. એવી જ રીતે ભગવાન સોમનાથ દાદા સર્વે ભક્તજનોનું અહીંયા નથી પૂછી શક્યા અને માધ્યમથી જે ન્યૂઝ માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પણ આ ક્લિપ જોશે એમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી સોમનાથ. સૌરાષ્ટ્ર દેશે વિષદી તિરમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. જય જય સોમનાથ, જય શ્રીરામ. વિરાળ પાટણ સનાતન હિન્દુ સંસ્થાના પ્રમુખ છું. આજે 74મી પ્રતિષ્ઠા જે પાલખી યાત્રા છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે વર્ષોથી નીકળતી હતી અને આ છેલ્લા બે વર્ષથી જે સોમપુરા બ્રહ્મ સમાજને સોંપવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા, આ બીજા વર્ષે પ્રવેશ કર્યો સોમનાથ ટ્રસ્ટે. પરંતુ આ જે પાલખી યાત્રા 74 વર્ષથી કન્ટિન્યુ નીકળે છે, જે નગરયાત્રા આખા ગામમાં ફરી અને પાછી જૂના સોમનાથ મંદિરે પૂર્ણ થશે, આમાં બ્રહ્મ સમાજના તમામ લોકો તથા વેરાળ પાટણની હિન્દુ સમાજ, પટેલ સમાજના લોકો, પટેલ શ્રી તેમજ
સમગ્ર ભાઈઓ બહેનો આ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને જે પાલખી યાત્રા છે રસ્તામાં જે અલગ અલગ સમાજ દ્વારા અને વેરાળ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે.